વિદ્યાર્થીઓ મિત્રો હવે ગતિ ચેપ્ટરમાં આપણે આગળ જોઈએ કે ગતિ વિશે આગળના ટોપિકમાં આપણે ગતિનો મૌખિક ખ્યાલ મેળવ્યો હતો હવે આપણે ગતિ ચેપ્ટરમાં આગળ જોઈએ તો ગતિ ચેપ્ટરમાં મેઇન પહેલા આવે છે કે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ પથ લંબાઈ કોને કહેવાય અને સ્થાનાંતર કોને કહેવાય તો આપણે જોઈએ કે પથ લંબાઈ तो पथ लंबाई એટલે શું તો પથ લંબાઈ એટલે પદાર્થની કાપેલા કુલ અંતરની પથ લંબાઈ કહેવાય પદાર્થની કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહેવાય અને સ્થાનાંતર तो स्थानांतर એટલે શું કે સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય એટલે કે અંતિમ સ્થાન फेरफार એટલે કે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન તો પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહેવાય અને સ્થાનાંતર એટલે સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે આ ધારો કે કિલોમીટર આપણે દર્શાવીએ કે 5 કિલોમીટર 10 કિલોમીટર 15 કિલોમીટર 20 કિલોમીટર આ ધારો કે કિલોમીટરમાં એક બાજુ છે આ એની વિરુદ્ધ દિશામાં એટલે -5 કિલોમીટર -10 કિલોમીટર -15 કિલોમીટર -20 એટલે કે આ એક બાજુ છે અને એની વિરુદ્ધ દિશામાં આપણે માઇનસ માં લઈ લઈએ હવે કોઈ પદાર્થ અહીં ઓ બિંદુ આગળ છે કોઈ પદાર્થ ઓ બિંદુ આગળ છે હવે તે ગતિ કરી અને અહીં એ બિંદુ આગળ પહોંચે છે અહીં ઓ બિંદુ આગળ પદાર્થ હતો તે ગતિ કરી અને એ બિંદુ આગળ પહોંચે છે તો હવે ઓ એ તો એની પથ લંબાઈ શું થઈ તો પથ લંબાઈ એટલે શું પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહેવાય તો કુલ અંતર એટલે કેટલું અંતર કાપ્યું આ ધારો કિલોમીટરમાં છે તો કુલ અંતર કેટલું કાપ્યું તો 20 કિલોમીટર અંતર કાપ્યું તો પથ લંબાઈ એની કેટલી થઈ 20 કિલોમીટર આપણે જોઈએ સ્થાનાંતર તો સ્થાનાંતર જોઈએ તો સ્થાનાંતર એટલે શું સ્થાનમાં થતો ફેરફાર એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન તો અંતિમ સ્થાન ક્યાં છે એ બિંદુ પર 20 પર પ્રારંભિક ક્યાં છે 0 પર તો 20 ઓછા 0 એટલે સ્થાનાંતર પર શું થશે 20 કિલોમીટર થશે તો પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સરખું થશે હવે આપણે આગળ જોઈએ કે આ પદાર્થ એ પદાર્થ એ અહીંથી પાછો બી બિંદુ પર પહોંચે છે તો શરૂઆત ક્યાંથી કરી ઓ થી એટલે કે ઓ થી એ પર ગયો એ થી બી પર આવ્યો તો હવે આપણે પથ લંબાઈ જોઈએ તો પથ લંબાઈ શું થશે કે ઓ થી એ પર ગયો તો એ થી બી પર આવ્યો પથ લંબાઈ એટલે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહેવાય તો આ 20 કિલોમીટર પાછો આવે તો પાછો આ 5 થી 5 10 એટલે પાછો 10 કિલોમીટર પાછો આવે તો 20 અને આ 10 એટલે કેટલા થાય 30 કિલોમીટર એટલે કે પથ લંબાઈ OA વત્તા AB એટલે કે 20 અને પાછો આવે તો 5 થી 10 એટલે આ AB એ પણ 10 કિલોમીટર થયા તો ટોટલ 30 કિલોમીટર પથ લંબાઈ થઈ હવે જોઈએ સ્થાનાંતર
तो स्थानांतर એટલે શું? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો આપણે જોઈએ કે અંતિમ સ્થાન તો કઈ ક્યાં ઉભો રહે છે? બી પર ઉભો રહે છે. તો ક્યાં છે? 10. પ્રારંભિક શરૂઆત ક્યાંથી કરી હતી? 0 થી. એટલે 10 કિલોમીટર આ એનું શું થશે? સ્થાનાંતર થશે બી પર હોય ત્યારે. હવે આગળ જોતા અહીંથી ધારો કે એ ઓ પર પાછો આવી જાય છે. અહીંથી ધારો કે પાછો ક્યાં આવી જાય છે? ઓ બિંદુ આગળ આવી જાય છે. તો ઓ પર, તો હવે ઓ પર પથ લંબાઈ, ઓ પર પથ લંબાઈ શું થશે? તો પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. તો કુલ અંતર એટલે આ 20 ગયો, પાછો 20 આવ્યો, એટલે ગયો 20 કિલોમીટર, પાછો 20 કિલોમીટર, પાછો આવ્યો. તો એની પથ લંબાઈ શું થશે? કે 20 વત્તા 20 એટલે કે 40 કિલોમીટર. અને સ્થાનાંતર, તો સ્થાનાંતર શું થશે? તો અંતિમ સ્થાન 0 પર છે, પ્રારંભિક પર સ્થાન પણ 0 પર હતું, એટલે ગયો 20 કિલોમીટર, ગયો 20 કિલોમીટર, પાછો આવ્યો, તો એ એની એ જગ્યા પર પાછો આવી ગયો. તો સ્થાનાંતર શું થશે? 0. સ્થાનાંતર શું થશે? 0. હવે ધારો કે એ અહીંથી એ સી બિંદુ આગળ આવે છે. આ બાજુ પેલા શું થયું? અહીં ઉભો થયો, તે આ બાજુ ગયો, પાછો આવ્યો, હવે પાછો આ બાજુ જાય છે. તો હવે પથ લંબાઈ જોઈએ સી બિંદુ આગળ. તો પથ લંબાઈ આપણે જોઈએ તો શું છે? ઓ થી આપણે એને શરૂઆત કરી હતી. ઓ થી એ પર ગયો, એ થી પાછો ઓ પર પાછો આવ્યો, પાછો સી પર, એટલે 20 કિલોમીટર, પાછા 20 કિલોમીટર, 40 કિલોમીટર, અને આ 15 કિલોમીટર, એટલે 40 વત્તા 15 એટલે કે 55 કિલોમીટર એની પથ લંબાઈ થઈ. અને સ્થાનાંતર જોઈએ તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન શેના પર છે? માઇનસ 15 પર. શેના પર છે? માઇનસ 15. તો માઇનસ 15 ઓછા આ 0, તો શું થશે? માઇનસ 15 કિલોમીટર. તો આના પરથી શું લખી શકાય? કે પથ લંબાઈ, પથ લંબાઈ હંમેશા કેવી હોય છે? ઘન જ હોય છે. પથ લંબાઈ આપણને કેવી મળી? 20 કિલોમીટર, 30 કિલોમીટર, અહીં 55 કિલોમીટર, એટલે પથ લંબાઈ હંમેશા ઘન જ હોય. જ્યારે સ્થાનાંતર છે, જ્યારે સ્થાનાંતર છે એ આપણને ઘન પણ મળ્યું, પછી અહીં 0 પણ મળ્યું, અને અહીં માઇનસ પણ મળ્યું, એટલે ઋણ પણ મળ્યું. તો સ્થાનાંતર ધન ઋણ કે 0 હોય શકે. તો પથ લંબાઈ અને સ્થાનાંતરમાં શું ફરક? તો પથ લંબાઈ હંમેશા ધન જ હોય, જ્યારે સ્થાનાંતર ધન પણ હોય શકે, ઋણ પણ હોય શકે, અને 0 પણ હોય શકે. તો આ છે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો બે તફાવત છે, કે સ્થાનાંતર અને પથ લંબાઈ વચ્ચે શું તફાવત છે એ આપણે જોયું.